નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે ફરી એક વખત એવી ઘટનાની કે જે ઘટનામાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાની નો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને આ ઘટના છે તિરુપતિ મંદિરની. અને તિરુપતિ મંદિરનો જે રસોડું છે એ રસોડું 300 વર્ષ જૂનું છે. અને એ રસોડામાં દરરોજ 3.5 લાખ લાડુ બનતા હોય છે. અને એ પ્રસાદ લેવા માટે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. અને તમામ ભક્તો જ્યારે તિરુપતિ મંદિર જતા હોય છે ત્યારે એ લાડુ પ્રસાદમાં લોકો ગ્રહણ કરતા હોય છે. અને તેની સાથે પણ લોકોની અનેરી લાગણીઓ જોવા મળતી હોય છે. હવે એ લાગણીને ઠેસ પહોંચે એ પ્રકારનો રિપોર્ટ સામે આવ્યો છે. અને રિપોર્ટ પણ છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેસ્ટ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે. એ ખુલાસામાં એવું સામે આવ્યું છે કે તિરુમાલાના લાડુમાં પશુઓની ચરબી અને ફિશ ઓઇલથી બનેલા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એ લાડુ જે ભગવાનને ચઢાવવામાં આવે છે એમાં પશુઓની ચરબી અને એની સાથે જે ફિશ ઓઇલમાંથી, એટલે ઘીને બદલે ફિશ ઓઇલમાંથી જે આ લાડુ છે તે બનાવવામાં આવી રહ્યા છે. ભેળસેળના મુદ્દે અત્યારે સમગ્ર જે રાજકારણ છે તે પણ ગરમાયું છે. ચંદ્રબાબુ નાયડુએ નિવેદન આપ્યું છે કે તમામ જે લોકોની આમાં સંડોવાયેલા હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પણ ક્યાં સુધી વારંવાર મંદિરને લઈને, પ્રસાદને લઈને આ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવતી રહેશે? વારંવાર હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવે છે વારંવાર, કે જે તમામ ભક્તો છે જે મંદિરોમાં જતા હોય, કે જેઓ પ્રસાદ કે પછી ક્યાંક ને ક્યાંક આપણે પણ જોઈએ કે દાનને લઈને પણ ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. પ્રસાદમાં અવારનવાર કરવામાં આવતી ભેળસેળ ક્યારે બંધ થશે ને આની કેટલી અસર હિન્દુઓની ધાર્મિક લાગણી પર જોવા મળતી હોય છે? અને આ સાથે જ આ બધી જ બાબતોની સાથે રાજકારણ કેટલું જોડાયેલું જોવા મળતું હોય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જૈવંત પંડ્યા અને પ્રવક્તા છે વીએચપીના નિપુણ ભટ્ટ. આ બંનેનું સ્વાગત છે. મિત્રતા અને શુદ્ધતા મામલે આ વિવાદ સર્જાયો છે. જૈવંતભાઈ, સૌથી પહેલા એક રાજકીય વિશ્લેષક, પહેલા એક હિન્દુ તરીકે અને એની સાથે જો તિરુપતિ મંદિર ચોક્કસપણે આપ પણ ગયા હશો, આપણે જ્યારે પણ કોઈ મંદિરે જઈએ છીએ ને ત્યારે આપણા હિન્દુઓમાં, ભારત દેશમાં આ સંસ્કૃતિની સાથે જોડાયેલી વાત છે, ધાર્મિક લાગણીઓની સાથે જોડાયેલી છે કે દરેક વ્યક્તિ જે દર્શન કરવા માટે જાય છે તે હંમેશાથી પ્રસાદમાં બહુ જ માને છે. અને હિન્દુઓમાં હંમેશાથી પ્રસાદને એક દરજ્જો આપવામાં આવ્યો છે. અને આ પ્રકારની ઘટના જ્યારે સામે આવે ત્યારે લાગણી કેટલી દુભાતી હોય છે, આપની પ્રથમ પ્રતિક્રિયા જૈવંતભાઈ? હું તમને ડિબેટમાં કહેવાનો હતો કે આજે હું રાજકીય વિશ્લેષક તરીકે નહીં, સામાન્ય હિન્દુ તરીકે એટલે આમાં કોઈ રાજકીય વિશ્લેષણ જેવું છે નહીં. પરંતુ એક બાબત એ છે કે આ દેશમાં જે પ્રકારનું આસ્થા સાથે ચેડા આ દેશમાં થઈ રહ્યા છે હિન્દુઓની આસ્થા સાથે, એ પ્રકારના ચેડા બીજા કોઈ દેશમાં બીજા કોઈ પંથ સાથે થતા નથી. ઇવન ભારતમાં બીજા પંથમાં પણ આ પ્રકારના ચેડા થતા નથી. એટલે અહીંયા આપણે જોઈએ વડોદરામાં વેજીટેરિયન સમોસા, એટલે વેજીટેરિયન જ હોય સમોસા તો, પણ એ સપ્લાય કરવામાં એમાં પણ જો માંસ ભેળવી દેવાતું હોય, નોન વેજ કરી દેવાતું હોય, કે અમદાવાદમાં જે વેજીટેરિયનના નામે નોન વેજીટેરિયન આઈટમ આપી દેવામાં આવી હતી એક રેસ્ટોરન્ટમાં, તો આ પ્રકારના ચેડા કરી અને તમારો ધર્મ ભ્રષ્ટ કરવાની એક કુપ્રવૃત્તિ ચાલી રહી છે. તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો થૂંકમાં થૂંક ભેળવીને આપવામાં ઘણા લોકો છે એમાં આવે છે ટોપી પહેરીને. ઘણા લોકો હમણાં એક પહેલા જગ્યાએ એવું કે પોતાનો પેશાબ આપણે શબ્દ પર બોલતા આપણને ચીડ ચડે, આપણને પેલું થાય, ઘૃણા આવે, એ પ્રકારનું એક મુસલમાન કરતો હતો. હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાના પ્રયાસો એવા ઘણા બધા વિડીયો સામે આવી ચુક્યા છે જૈવંતભાઈ. હા, એટલે આજે હવે તિરુપતિની વાત ઉપર આવીએ તો તિરુપતિમાં દેવસ્થાનમ બોર્ડ છે અને આ બોર્ડમાં ગયા વર્ષે જે જગનમોહન રેડ્ડી સરકાર હતી અને એણે એના અધ્યક્ષ તરીકે જ્યારે ખ્રિસ્તીને બનાવ્યા હતા ત્યારે જ વિવાદ થયો હતો. અને એટલે આ પ્રકારના, તમે કે એવું જોયું કે મસ્જિદના પહેલામાં કોઈ હિન્દુ હોય કે ખ્રિસ્તી હોય, ખ્રિસ્તીના પહેલામાં કોઈ હિન્દુ હોય કે મુસલમાન હોય, હવે આ પ્રકારનો અહીંયા કારણ કે મંદિરોનો બધો વહીવટ છે સરકારના હાથમાં છે,
અને એટલા માટે આ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અને જે સરકારો આવે છે અહીંયા, તો આપણે જોઈએ છે કે લગભગ ભાજપને બાદ કરતા કે ભૂતકાળમાં શિવસેના થોડા ઘણા અંશે હતી, બાળાસાહેબ ઠાકરે વાળી શિવસેના, ઉદ્ધવ ઠાકરે વાળી નહીં, તો એ હિન્દુઓનું વાત કરતી હતી. બાકી તો બધા સેક્યુલરો છે, એમને કોઈ પડી નથી, એમાં તમે ગમે તે કરો તે. અને ભાજપમાં પણ હવે કેટલીક અંશે આપણે જોઈએ છીએ કે એ ધોવાણ આવતું જે છે, અહીંયા મોહન થાળનો જે વિવાદ થયો હતો અંબાજીમાં પ્રસાદીનો, તો એ ત્યાં પણ એક ધોવાણ તો આવ્યું જ છે, ને એ પણ સેક્યુલર ના માર્ગે અમુક અમુક અંશે ચાલ્યા ગયા છે. ઉપર ટોપ લીડરશિપ ને બાદ કરતા નીચેનાને કોઈ ફરક નથી પડતો. તો આ પ્રકારનું જે થતું હોય ત્યારે બહુ ચિંતાનો વિષય છે કે હિન્દુઓનું કોણ. અને એમાં પવન કલ્યાણે વાત કરી કે રાષ્ટ્રીય સનાતન રક્ષણ બોર્ડ બનાવવું જોઈએ, તો આ માગણી બહુ સાચી વાત છે. ભૂતકાળમાં વિશ્વ હિન્દુ પરિષદ છે આ કામ કરતી હતી, અને બધા પંથોને સાથે લઈને ચાલતી હતી. ભારતમાં જે ઉદ્ભવેલા પંથો છે, હિન્દુ હોય, શીખ હોય, જૈન હોય કે પછી બૌદ્ધ હોય, તો એ જી બધાને સાથે લઈને ચાલતી હતી. પરંતુ આજે દુઃખ સાથે કેવું પડે છે કે વિશ્વ હિન્દુ પરિષદનું પણ ક્યાંય દેખાતું નથી, કે એ આ બાબતે બહુ આગળ આવીને, અને પહેલા તો એ બધા ઉગ્ર રીતે પહોંચી જતા હતા, હવે તો એ પણ નથી દેખાતું. તો આ પ્રકારનું જ્યારે થઈ રહ્યું છે ત્યારે એમ પ્રશ્ન ભૂપનભાઈ, થાય, ને આપનું શું એમાં માનવું છે આ અથવા બાબતને રિપોર્ટ કે બહાર આવ્યો ક્યાં ત્યારે થી આપણને ગુપ્તા ખબર પડે છે. અને રિપોર્ટ ક્યાં બહાર કયા ન આવ્યો બાબતને તો લઈને આપણને હવે ખબર જ ન શાંત થઈ પડે. ગયા છે વીએચપી ના લોકો, વીએચપી વીએચપી સાથે જોડાયેલા લોકો? વીએચપી ક્યારે એકાગ્રતાને વીએચપી જોવા મળતી ક્યારે હશે, એનો અભાવ જોવા મળે છે અત્યારે. વીએચપી ક્યારે શાંત કે એ વિષય જ નથી. વીએચપી જ્યારે પણ હિન્દુઓ ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચાર થાય, વીએચપી ક્યારે પણ હિન્દુ આસ્થાના કેન્દ્રો ઉપર, સાધુ સંતો ઉપર ક્યારે પણ કંઈ પણ પ્રકારની મુશ્કેલી કે આવું અસાધુ વર્તન થાય તો વીએચપી એકદમ મેદાનમાં હોય જ છે. અને આ વિષયમાં પણ વીએચપી નું કડક વલણ છે કે જ્યારે હિન્દુઓની આસ્થા સાથે ચેડા કરવામાં આવે, હિન્દુઓના મંદિરો સાથે ચેડા કરી, એના પ્રસાદની અંદર આવી રીતે ગેરકાનૂની રીતે જે માંસ અને જે માછલીનું તેલ અંદર ભેળવી અને એ પ્રસાદ રૂપે આપવામાં આવે, વીએચપી એને કડક શબ્દોમાં વખોડે છે. અને એના માટે ત્યાંના સ્થાનિક આગેવાનોએ આજે જગનમોહન રેડ્ડીનું પુતળા દહન પણ કર્યું અને ત્યાં ઉગ્ર આંદોલન પણ ચાલી રહ્યું છે. એનો રિપોર્ટ આવવાની રાહ હતી, રિપોર્ટ પણ આવી ગયો, એટલે હવે વીએચપી પણ આ ક્યારે પણ સાખી લઈ લે. અને વીએચપી ના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ત્યાંના સરકારને પણ કે આના માટે કડકમાં કડક આને સજા થવી જોઈએ, આમાં સહેજ પણ લાલિયાવાડી ચાલવી ન જોઈએ. કારણ કે આ એક આસ્થા, આટલું બહુ ભારતની બહુમતી જે સમુદાય છે અને એ સમુદાયના ધાર્મિક કેન્દ્ર અને ધાર્મિક પ્રસાદ ઉપર જે આ આઘાત કર્યો છે, ક્યારે પણ સાખી નહીં લેવાય. એના માટે કડકમાં કડક, જ્યાં સુધી એને સજા નહીં મળે એના દોષીઓને, ત્યાં સુધી વીએચપી એકદમ કડકમાં કડક રીતે એના માટે લડત ચડાવશે. જી તો અત્યારે શું કહેશો આપ? તિરુપતિ મંદિરમાં લાડુ પ્રસાદની પવિત્રતા પર જે સવાલો ઉભા થયા છે નિપુણજી, એમના જે સામે આવી રહ્યું છે કે તિરુમાલાના લાડુમાં પશુની ચરબી અને ફિશ ઓઇલમાંથી બનેલા ઘીનો ઉપયોગ થાય છે. શું લાગે છે આપને કે આ બાબત સામે આવી રહી છે? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેસ્ટ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ક્યાંક ને ક્યાંક હિન્દુની લાગણીની સાથે અત્યારે ચીડા તો થઈ રહ્યા છે, પરંતુ એની સાથે સાથે આ એક હવે તપાસનો વિષય બની ગયો છે. અવારનવાર પ્રસાદમાં ભેળસેળ સામે આવતી હોય છે નિપુણજી. જી 100 આપની વાત એકદમ સત્ય છે કે આવી રીતે પ્રસાદ અને હિન્દુ હિન્દુ ઉપર જ, કોઈ પણ રીતે હિન્દુ ઉપર જ એની ઉપર આ અખતરા રૂપે આ કરવામાં આવે છે. અને હિન્દુઓને ધર્મ ભ્રષ્ટ કેવી રીતે કરી શકાય, હિન્દુઓનો એના ઉપર જ આ પ્રત્યાઘાતો કરવામાં આવે છે. આ સહેજ પણ સાખી ન લેવાય. અને આ હિન્દુ પ્રજા પણ, હવે હિન્દુ પ્રજા જે પહેલા આપણે ગણતા હતા કે હિન્દુ પ્રજા કશું સહિષ્ણુ છે, કશું કરશે નહીં, હવે હિન્દુ પ્રજા પણ જાગૃત થઈ છે. એના માટે હિન્દુ પ્રજા પણ હવે એકદમ કડકમાં કડક રીતે એને કાનૂની રૂએ એની ઉપર સજાની, જે એની ઉપર જે કઈ સજાની જોગવાઈ હોય એ તમામ સજા. અને હું તો મારા વ્યક્તિગત મતે એવું કહેવા માંગુ છું કે આને સેટ પણ છોડવામાં ન આવે, જે કોઈ દોષી હોય એને જાહેરમાં ફાંસી આપવામાં આવે, કે આ ધર્મ અને આસ્થાના કેન્દ્ર ઉપર એનો આઘાત છે, એ ક્યારે પણ સાખી ન લેવો જોઈએ. એ સાથે જયવંત ભાઈ, આપને લાગે છે કે આ પ્રકારની સતત જે ઘટનાઓ બની રહી છે એમાં કઈક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે હિન્દુઓને? લાગે છે આપને કે આ કોઈ સામાન્ય એવી બાબત નથી કે ચલો ધ્યાન રાખવામાં નથી આવ્યું અને આવું કઈક બન્યું હોય? વારંવાર આવી ઘટનાઓ, પ્રસાદમાં ભેળસેળ કરવો અને આવી રીતે આ પેલું કહેવાય ને કે કોઈ ભૂલ થઈ હોય અને ભૂલથી કઈ થયું હોય
એવી ઘટનાઓ નથી પણ ઇન્ટેન્શનલી ટાર્ગેટ કરીને કરવામાં આવતી આવી ઘટનાઓ આપને લાગી રહી છે જેવનભાઈ? બિલકુલ, તમે ઘટનાઓ અનેક બની રહી છે આ દેશમાં, અને હમણાં 2 દિવસ પહેલા જે શહેજાદ ખાન કરીને કોઈ ચોર છે રેલવેમાં પકડાયો, હવે એને 100 યુવતીઓને ટાર્ગેટ કરી હતી, વિચાર કરો, અને એમાંથી 15 તો એની સાથે એને દુષ્કર્મ કર્યું હતું, એવી પોલીસના અહેવાલ છે, મીડિયાના અહેવાલ છે. તો આ પ્રકારનું નામ હર્ષિત ચૌધરી એને રાખ્યું હતું, અને ઘણા બુદ્ધિજીવીઓ એવું કહે છે કે લવ જિહાદ જેવું કઈ છે જ નહીં. તો આ આ શું છે? આવા કેટલાય બનાવો છે, રોજે રોજ બનતા રહે છે, કેટલાક છે મીડિયામાં આવે છે, કેટલાક નથી આવતા, કેટલાક પોલીસના ચોપડે ચડે છે, કેટલાક નથી ચડતા, કારણ કે પોલીસ પણ પછી ઘણીવાર સગીર હોય તો કાર્યવાહી કરે છે, ઘણીવાર એ પણ નથી કરતી, પોલીસમાં પણ કેટલા એવા તત્વો છે જ, તો એ આ ખાડા કાન કરનારા અથવા તો એમનો રેકોર્ડ ખરાબ ન થાય એવું બતાવવા માટે. તો આવા ઘણા બધા બનાવો છે એ બની રહ્યા છે, લેન્ડ જિહાદના બનાવો બની રહ્યા છે, સાથોસાથ વકફ બોર્ડનું તો બહુ મોટું કૌભાંડ છે, બહુ મોટો અપરાધ છે, જેમાં આખું સુરતને આપણે વચ્ચે જોયું હતું, સુરત મહાનગરપાલિકાની જમીન વકફ બોર્ડના પોતે લઈ લીધી હતી. તો આ આ પ્રકારનું જે થઈ રહ્યું છે, મને લાગે છે કે અરબ દેશોમાં પણ આ પ્રકારની લાલિયાવાડી નહીં ચાલતી હોય, આ લોકોની દાદાગીરી નહીં ચાલતી હોય. અને માત્ર મુસલમાનની વાત નથી, જેમ કહ્યું એમ કે અહીંયા આ દેવસ્થાનમ બોર્ડમાં ઈસાઈને બનાવવામાં આવ્યા હતા, ખ્રિસ્તીને બનાવવામાં આવ્યા હતા. તો આ રાજકીય પક્ષો જ્યાં સુધી મતબેંકનું રાજકારણ નહીં છોડે, અને મને એટલા માટે હું ફરીવાર કહું છું, વિશ્વ હિન્દુ પરિષદ પહેલા એવું એવી વાત કરતી હતી કે જો હિન્દુત્વ કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેગા, આજે સૂત્ર ક્યાંક ખોવાઈ ગયું છે. એ ખોખારીને ભાજપને પણ નથી કહી શકતા કે આ પ્રકારનું, હમણાં ભાજપના જે એક નેતા સોમ પ્રકાશે એવું કહ્યું કે સંત ભીંદ્રનવાલે સામે કંગના રાણાવતે બોલવું ન જોઈએ. તો આ સંત ભીંદ્રનવાલે ક્યાંથી થઈ ગયા? કંગના રાણાવત એની વિરુદ્ધ બોલે તો તમને કેમ પેટમાં દુખે છે? તો આ આ જે આતંકવાદીને તમે સંત કહો છો, જેના કારણે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ, તો આ પ્રકારનું ભાજપમાં પણ કોઈ કહેશે આવા તત્વો જે છે એને બહાર કાઢી મૂકવા જોઈએ, એની વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદે બોલવું જોઈએ, જે અશોક સિંઘલ વખતની વિશ્વ હિન્દુ પરિષદ હતી, પ્રવીણ તોગડિયા વખતની હતી, એ એક ખોખારો દેખાતો નથી. એ તમારે હવે ફરીથી લાવવો પડશે, તમારે શેની બીક છે? તમારે રાજકારણમાં જવાનું નથી, તમારે ચૂંટણી લડવાની નથી, તો આ બધા પંથોને ભેગા કરો જે અલગ અલગ લડી રહ્યા છે અંદરો અંદર, એના બદલે બધા એક થાય. જાતિમાં વેચાઈ ગયા છે, રાહુલ ગાંધી છે જાતિમાં વેચવા. બિહારમાં નવાદામાં જે થયું એ દલિતો અને મહાદલિતો એની વચ્ચેની આખી જે હતી એમાં આખો રંગ એને આપવાનો પ્રયત્ન એવો કરવામાં આવ્યો કે સવર્ણ અને દલિતોનો આખો રંગ ચાલ્યો જાય ને સરકાર ઉપર, મોદી સરકાર ઉપર આવી જાય. તો આ પ્રકારના જે પણ બનાવ, ટ્રેન ને ઉથલાવાનું જે રીતના ગઈકાલે રામપુર નો બનાવ બન્યો હતો ઉત્તર પ્રદેશના, આવા અનેક બનાવો બની રહ્યા છે જે દેશ માટે પણ એકતા ને અખંડતા માટે ચિંતારૂપ છે. તો હિન્દુત્વ માટે તો છે જ, આપણે હિન્દી ફિલ્મોમાં જોઈએ તો કેટલે બધા એવા દ્રશ્યો છે એમાં જોઈ શકાય કે તિલક કરેલો હિન્દુ છે એ તો જાણે વિલન હોય, બળાત્કારી હોય, લંપટ હોય, ચવર હોય, ગુંડો હોય, જયારે ટોપી પહેરેલો મુસલમાન અથવા તો ક્રોસ પહેરેલો પાદરી એ બહુ દયાળુ હોય, માયાળુ હોય, ગરીબોને સાચવતો હોય. છવી હિન્દુઓની છવી ખરડાવવાનો પ્રયાસ પણ આ પ્રકારની ફિલ્મોમાં કરવામાં આવી રહ્યો છે. પણ જે હવે આ સમગ્ર જો મુદ્દો છે ને, ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ જયારે સતત સામે આવતી હોય ત્યારે ખરેખર આ મુદ્દો હવે હિન્દુત્વનો મુદ્દો બની ગયો છે. અને જયારે વાત હિન્દુત્વના મુદ્દેની હોય અને જયારે વાત હિન્દુની લાગણીની હોય ત્યારે સૌથી વધુ ભરોસો વીએચપી પર કરવામાં આવે છે. પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે જયવંતભાઈ પણ વારંવાર કહી રહ્યા છે કે વીએચપીમાં જે પહેલા એક ઉગ્રતા જોવા મળતી હતી કે પછી પહેલાના જે કાર્યકર્તાઓ જે પ્રકારે હિન્દુઓની લાગણી ક્યાંય પણ દુભાય તો એ જે મુદ્દો જેવી રીતે ઉભો કરતા અને એ મુદ્દાની જડ સુધી જતા, એ બધી જ બાબતોનો અભાવ, એવા કાર્યકર્તાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. બેન, કાર્યકર્તાઓ એ જ છે, વિષય એ છે કે હવે કાનૂની રૂએ કે કાનૂન એટલું આપણે જોઈએ છીએ કે હવે કાનૂનની અંદર આપણને પૂરો વિશ્વાસ છે ભારતીય બંધારણમાં, એટલે કાનૂની રૂએ પણ એ લડત ચાલી રહી છે. આપણે આંદોલન નથી કરતા એ પણ વિષય નથી. આપણે જોયું હશે કે અંબાજીની અંદર પ્રસાદની અંદર, હમણાં ભાઈએ જેમ કીધું કે અંબાજીની અંદર પ્રસાદ, તો અંબાજીની અંદર પ્રસાદમાં ફેરબદલી કરવામાં આવી તો પણ વીએચપી મેદાનમાં હતું, જેની પ્રસાદ ત્યાં મોહનથાનનો પ્રસાદ ચાલુ કરવામાં આવ્યો. એટલે વીએચપી એના દરેક પાઠ ઉપર વીએચપી અગ્રેસર હોય જ છે. વિષય એટલો છે કે વીએચપી અત્યારે પ્રજાને જનજાગૃત, પ્રજા કેવી રીતે જાગૃત થાય? હમણાં જ આપણે જોયું જેમ ભાઈએ વાત કરી કે હોટલોની અંદર કે એન કેન પ્રકારે જે આ ઝોમેટો અને સ્વિગીમાંથી જે
નાસ્તા મંગાવવામાં આવે એની અંદર પણ એમ કે પ્રકારે હિન્દુઓને ધર્મ પરિવર્તન કેવી રીતે કરવે, હિન્દુઓને એના આસ્થાના કેન્દ્રો ઉપર કેવી રીતે આઘાત કરવો, પિક્ચરોના માધ્યમથી, ભાઈએ કીધું એમ પિક્ચરોના માધ્યમ, પણ એના માટે આજથી આપણે 15 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા અમે વર્ષો ઘણા બધા એવા જાહેર સભાની અંદર અમારા આગેવાનો પણ કહેતા કે લવ જેહાદ, તો લવ જેહાદ એટલે એ વખતે એવું કહેતા કે આવું કઈ હોય નહીં. અત્યારે ઘણા બધા એ પીડાઈ રહ્યા છે, લવ જેહાદમાં કેટલી દીકરીઓ આમાં પ્રશ્ન આ વિષયમાં ભોગ બનેલી છે, તો હવે બધાને ધ્યાનમાં આવે એમ ધીમે ધીમે જન જાગૃતિ થાય અને પોતે પોતે હિન્દુ સમાજ કેટલાય સમયથી થઈ રહ્યું છે, ધીમે ધીમે ની આ જન જાગૃતિ ક્યાંક બહુ જ વધુ ધીમે થઈ ગઈ છે આપને નથી લાગતું? વીએચપી તો મેદાનમાં છે જ, હું હજુ પણ કહું છું બેન આપને કે વીએચપી ક્યારે પણ આવા અસામાજિક તત્વો કે અસામાજિક કરતી પ્રવૃત્તિઓ અથવા તો હિન્દુ ધર્મને કરતા નુકસાનો, હિન્દુ મંદિરો, હિન્દુ દેવી દેવતા, સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ ક્યારે પણ આ વિષયથી પર છે જ નહીં. આ વિષય વિશ્વ હિન્દુ પરિષદ, આના માટે તો વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ છે અને આના માટે દરેક કાર્યકર્તા તત્પર છે. ક્યારે પણ એ સાંખી લેવામાં નહીં આવે હિન્દુ સમાજ કે સનાતન સંસ્કૃતિને આવી રીતના પ્રત્યાઘાતો, એની ઉપર આવી રીતે આક્ષેપો કે આવી રીતનો ષડયંત્રના ભાગરૂપે પ્રસાદના માધ્યમથી કે મંદિરોના માધ્યમથી, તો એ વિશ્વ હિન્દુ પરિષદ ક્યારે પણ સાંખી નહીં લે અને એના માટે જે કંઈ કરવું પડશે એ વિશ્વ હિન્દુ પરિષદ કરશે. જી જયવંતભાઈ, આપે વાત કરી વિશ્વ હિન્દુ પરિષદની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને તેની ઉગ્રતાનો અભાવ પણ, આપણે વાત પ્રવીણ તોગડિયાજીની પણ કરી, એ સમયનું વીએચપી એને પણ યાદ કર્યું, પણ આજે પણ પ્રવીણ તોગડિયા છે. ભલે આપણે માત્ર વિશ્વ હિન્દુ પરિષદને યાદ કરતા હોઈએ, પણ આપણે એએચપીને કેમ ભૂલી શકીએ? એમની પણ તો કામગીરી હોય, એ લોકો પણ તો આ દિશામાં કામ કરી રહ્યા હોય. જયવંતભાઈ, નહીં આમાં હવે પેલું થઈ ગયું છે કે થોડુંક શિથિલતા ખબર નહીં કેમ આવી ગઈ છે. બાકી તમે યાદ કરો, વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લું મોટું સંમેલન ક્યારે થયું હતું, અને જો હિન્દુ ઇતની વાત કરે કે આવી માગણીઓ રજૂ કરતા હતા કાગળ ઉપર, હવે એને આપણે આડા ફાટે નથી પંટાવી. હવે હું જે મુખ્ય વાત કહેવા માંગુ છું, પહેલી વાત તો એ છે કે આ ષડયંત્ર કેમ ચાલી રહ્યું છે, તો પહેલું કારણ એ છે કે અન્ન તેવો ઓળકાર આપણે ત્યાં એવું કહેવાય છે, જેનું બગડ્યું અન્ન તેનું બગડ્યું મન. તો આ પ્રકારનો જે ગાયને મારીને એના જે નિશાસા નીકળ્યા હોય એને એનું માંસ છે એ ભેળવી દેવામાં આવે, અને તમને ખબર ન હોય આજે લવ જેહાદના કિસ્સાને જેમાં જે યુવતી હોય છે, સગીર હોય છે, એ પાછી આવવા તૈયાર નથી થતી હોતી. નિપુણભાઈને તો વધારે મારા કરતા ખબર હોય, કારણ કે એ સતત મેદાનમાં છે. કેટલી એ યુવતીઓ છે એના મન કેમ એકદમ બ્રેઇન વોશ થઈ ગયા હોય એ પ્રકારના થઈ જાય છે. તો આજે આપણે ત્યાં હિન્દુઓમાં બહાર ખાવાનું ખૂબ જ વધી ગયું છે. આપણે ખબર નથી કે રેસ્ટોરન્ટમાં કોણ રાંધનાર છે કોણ નથી, અને એમાં પછી આવી રીતે થૂક જીયાદ થતું હોય ન થતું હોય, શું ભેળવવામાં આવતું હોય આપણને ખબર નથી. કઈ ગાયની ચરબીનું માંસ, ઘી વાપરવામાં આવ્યું, તેલ વાપરવામાં આવ્યું કે બીજું કઈ પણ વસ્તુ વાપરવામાં આપણને ખબર નથી. બટર વાપરવામાં આવ્યું, બટરનું તો આપણે ત્યાં હવે હિન્દુઓ જે યુવાનો છે એમાં તો બહુ જ ચલણ છે. બટરની કોઈ પણ વાનગી છે, પાઉંભાજીમાં તો બટર વાળું, પાઉં સેન્ડવીચમાં બટર વાળું. તો આ પ્રકારનું જે થઈ રહ્યું છે એના કારણે મન એટલા બધા બગડી જાય છે અને આસ્થા ગુમાવી બેસે છે હિન્દુ ધર્મમાં, અને સાથોસાથ મા બાપનો પણ વાંક છે. અને સાથોસાથ બીજું એક પણ કહીશ કે આપણે મંદિરોને હવે આપણા કંટ્રોલમાં, જયવંતભાઈ આપણે વાત કરી કે બહાર ખાવાનું ચલણ વધ્યું છે એટલે આ થઈ રહ્યું છે, પણ આ તો એ જ વાત થઈ કે આપણે પેલું કહીએ કે છોકરીઓની સાથે કઈ આવું બનતું હોય તો એમના કપડાને આપણે જવાબદાર ગણીએ, પણ આ તો બહાર ખાવાનું લોકો પસંદ કરતા હોય પણ છતાં પણ એમની સાથે આ પ્રકારની ઘટના એમના જ દેશમાં બનતી હોય એ કેટલું યોગ્ય કહી શકાય? આપણે એની માટે એમને ના કહી શકીએ? તો યોગ્ય ના જ કહી શકાય. એને તો પહેલું જો આમાં અલ્ગોરિધમ મૂકવામાં આવે તો પહેલું ત્યાં જ અટકાવવું જોઈએ. બીજું કે હવે માનો કે આપણે ચોર છે, ચોરી કરે છે, તો આપણે એમનો કે ભાઈ એને કેમ, તો આપણે પણ આપણી સુરક્ષા તો રાખવી પડશે ને, આપણા ઘરને પણ તાળું તો મારવું પડશે ને. એના જેવી વાત છે કે બને એટલું આપણે ત્યાં એવું હતું કે ઘરનું ઘરની બહારના એવા પણ લોકો હતા કે જે પાણી પણ નહોતા પીતા, કારણ કે એમ માનતા હતા કે ભાઈ એનાથી આપણા મન છે એના વિચારો બદલાઈ જાય છે. અને આ બહુ સાચી વાત છે. એ જે કે આપણે અત્યારે એવું એ દલીલોમાં નથી પડવું, પરંતુ એનો અર્થ એવો નથી કે બહાર ન ખાવું. હું એમ કહેવા માંગુ છું કે તમે એ શુદ્ધતા ચકાસી નથી શકતા કે એમાં જે વાપરવામાં આવે છે શું નહીં. તો આ પ્રકારે તમારો ધર્મ ભ્રષ્ટ કરતા અને ધર્મ સાથે જોડવા કરતા તમારા મનને જોડવાની વાત છે. જેવું અન્ન તેવું મન,
આપણે એમ કહીએ છીએ કે માના હાથની જે રસોઈ આપણને ખાવામાં કેમ આનંદ આવે છે, કેમ આપણને ગણ કરે છે, આપણને અંદર લોહી કરે છે, કારણ કે એ એમાં પ્રેમ ભળેલો હોય છે. જયારે પહેલામાં દુશ્મનાવટ ભળેલી હોય એવા લોકોએ બનાવ્યું હોય તો એ સ્વાભાવિક છે કે તમારા વિચારો બદલાઈ જવાના છે. તો આ પ્રકારનું થાય છે. અને બીજું કે મંદિરોમાં મેં કહ્યું એમ કે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજે પણ પોતે જાગૃત થવાની જરૂર છે. એના માટે સંગઠનો ઉપર આધારિત રહેવાની જરૂર નથી. અને સરકાર આજે મંદિરો ઉપર સરકારોનો કંટ્રોલ છે અને મંદિરોમાં આવા ઈસાઈ જો બેસી જતા હોય તો એને અલગ કરી દેવાની જરૂર છે. જી બિલકુલ અનિલ નિપુણભાઈ, હવે આ પ્રસાદની વાત છે, ધાર્મિક લાગણીઓની વાત છે, પણ એની સાથે મંદિરોમાં, હવે મંદિરોમાં જે પણ દાન આપવામાં આવતું હોય છે એમાં પણ રાજકારણ થાય છે. મંદિરોના ટ્રસ્ટીઓ, કેટલા બધા ટ્રસ્ટીઓ હોય એમાંથી કોનો વધારે હક, આ બધા ઉપર પણ રાજકારણ થાય છે. આ ક્યાંક ને ક્યાંક આપને નથી લાગતું કે જે એક કહેવાય ને કે લોકોની ધાર્મિક લાગણીઓ હોય કે પછી મંદિરમાં જે આસ્થાની સાથે લોકો જતા હોય એના કરતા વધારે ક્યાંક ને ક્યાંક આ વ્યાપાર બની ગયું છે. હવે અહીંયા જ છે ને કે આ છેલ્લા 50 વર્ષથી કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન ટ્રસ્ટને રાહત દરે અહીંયા ઘી સપ્લાય કરાતું હતું, અને પછી ત્યારબાદ જે કઈ પણ ઇસ્યુ બન્યું એના કારણે 5 કંપનીને પછી ફરી સપ્લાયનું કામ આપવામાં આવ્યું હતું. એટલે ક્યાંક પૈસા બચાવવાની વાત, ક્યાંક પૈસા હડપવાની વાત, મંદિરોમાં આવતા ટ્રસ્ટના પૈસા હડપી લેવાની વાત, આ બધું જ આપણને માનવું પડે, કહેતા શરમ આવે, કારણ કે આપણા હિન્દુ ધર્મના જ ભાઈ બહેનો પણ હોય અને એવા પણ હોય કે જે આ ટ્રસ્ટની સાથે જી જમીનનો વિવાદ પણ આપણને યાદ છે. નિપુણભાઈ, આપે જેમ કહ્યું એમ કે અલગ અલગ મંદિરોની અંદર ખરેખર એકદમ આપની સાચી વાત કે મંદિરોની અંદર અમુક લોકો એવા વહીવટ કરતા ઘૂસી જાય છે જેનાથી મંદિરોની આસ્થા સાથે ચેડા કરવામાં આવે છે. તો હિન્દુ સમાજ અને હિન્દુ સમાજના જે કંઈ ત્યાંના આગેવાનો હોય એ બધાએ ધ્યાન રાખવું જોઈએ કે આવા ટ્રસ્ટની અંદર અથવા તો સરકારે જે નિમણૂક કરી હોય, જે હિન્દુ વિચારસરણીથી વિમુખ વ્યક્તિઓ હોય એ ક્યારે પણ મંદિરોના વહીવટની અંદર આવે નહીં. અને મંદિરોના વહીવટની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારના મંદિરની લેવડ દેવડ વિષયમાં, જેમ કે આ ઘી સપ્લાયની વાત હતી, એવી રીતે કોઈ બીજો વિષય હોય, પુષ્પનો વિષય હોય, મંદિરોના વાઘાનો વિષય હોય, ક્યાંય પણ આવા લોકો જેને હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ કે હિન્દુ સંસ્કૃતિમાં આસ્થા નથી એવા લોકોને આ વિષયથી દૂર જ રાખવા જોઈએ. જેનું નામ જગનમોહન, જેના પિતાજીએ મોહન ભગવાન કૃષ્ણના નામ ઉપર રાખ્યું, અને એ જ કૃષ્ણના પ્રસાદની અંદર જો આવી ચોરી કરે, આવી કટકી કરી અને આવી રીતે સમાજ, હિન્દુ સમાજને જે ધર્મથી વિમુખ કરવાનો પ્રયત્ન કરે, આવા નાલાયકો એકદમ છેલ્લી પાયરીના કે જેનું નામ ભગવાનના નામ ઉપર છે, જગત જગનમોહન, એટલે જેનું નામ ભગવાન અને એ ભગવાન સાથે ચેડા કરે, આ ક્યારે પણ સાખી ન લેવાય. અને હું તો એમ કહું છું દરેક મંદિરોમાં હવે હિન્દુ સમાજે પણ જાગૃત થઈ અને મંદિરોમાં આવી રીતે કોઈ પણ હિન્દુ સમાજ સંસ્કૃતિ વિરુદ્ધના વ્યક્તિઓ હોય તો એને મંદિરોમાંથી દૂર કરવા પડશે. ચોક્કસથી, હવે જયવંતભાઈ આ તો વાત એમની કરી રહ્યા છે કે ચલો જેમનું નામ જ એવું હોય, આપણે તો એવા પણ કિસ્સાઓ જોઈ ચુક્યા છે કે જે મંદિરના મેઇન ટ્રસ્ટી હોય કે જે મંદિરના ભક્તોની સાથે સાથે ક્યાંક ધર્મગુરુઓ પણ હોય, ક્યાંક એ મહારાજો હોય કે જે રોજ મંદિરમાં પૂજા કરતા હોય, હવે એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે કે એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને એવું જોવા મળતું હોય છે કે મંદિરની સાથે સાથે ધાર્મિક ભાવનાઓની સાથે સાથે ત્યાં પણ હવે બધું જ વ્યાપાર બની ગયું છે. શું કહેશો જયવંતભાઈ, આ ક્યારે જઈને અટકશે? પ્રસાદ સાથેની ભેળસેળ એ તો આપણે જોઈ જ રહ્યા છીએ, પણ ધાર્મિક આસ્થાની સાથે જે આ ભેળસેળ અને ચેડા થઈ રહ્યા છે તે કેવી રીતે અટકશે? બહુ સારો સવાલ છે. અને દુઃખ સાથે કેવું પડે કે મોટા મોટા મંદિરો છે એમાં તમે જો દ્રશ્યો જુઓ તો 1 સેકન્ડ તમને કદાચ 2-5 સેકન્ડ તમને દર્શન કરવા મળતા હશે. અને સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવે છે અને ધક્કા મારી મારીને કાઢવા. હમણાં આપણે એક મને લાગે છે મુંબઈના લાલબાગ કા લાલબાગ રાજામાં જ આપણે જોયું સામાન્ય ભક્તોને કેવી રીતે ધક્કા મારવામાં આવી રહ્યા હતા, બધા વીવીઆઈપી લોકો આરામથી આવીને દર્શન કરી રહ્યા હતા. અને આ માત્ર મંદિરોની જ વાત છે એવી નથી બેન પિનલબેન, મેં એક દરગાહનો પણ આવો વિડીયો જોયો હતો જેમાં એકદમ આવે છે અને તરત આમ કાઢે છે, બીજાને દર્શન પણ નથી કરવા દેતા. તો આ પ્રકારનું જે થઈ રહ્યું છે બધી જગ્યાએ, બધા જ પંથોમાં એટલો બધો સડો થઈ ગયો છે અને એને
બધે અંદરથી જ કાઢવો પડશે. હમણાં મુંબઈ હાઈકોર્ટે એવું કહ્યું કે ગણેશોત્સવમાં લાઉડસ્પીકર ઉપર જો એનાથી નુકસાન થતું હોય તો ઈદ ઉપર જે હમણાં જે આપણે મિલાદ ઉન નબી ઉજવી મુસલમાન મિત્રોએ, તો એમાં પણ ડીજે ને બધું એટલા બધા લાઉડસ્પીકર નો ઉપયોગ થતો જ હોય છે. તો આ આ તમે ઈશ્વરની ભક્તિ નથી કરતા, આ તમે દેખાડો કરો છો. હમણાં તારક મહેતામાં બહુ એક સારી બાબત બતાવવા માં આવી કે એ લોકો ગણપતિ લાવવાના હતા તો એમાં કીધું કે હમ સબસે બડી મૂર્તિ લાયેંગે, તો ચંપક ચાચા જે વડીલ છે એ કહે છે કે મૂર્તિ મહત્વની છે નહીં કે એની ઊંચાઈ. તો આ વસ્તુ અત્યારે એક પ્રકારનો એ થઈ ગયો, દેખાડો થઈ ગયો, કોણ ઊંચી મૂર્તિ લાવે છે, કોણ વધારે શણગાર કરે છે, બધા એના ફોટા સોશિયલ ચેડા થતા હોય છે, જેને અટકાવવા માટે આપણે પણ કેટલું સાચું કેટલું ખોટું, શું શ્રદ્ધા શું અંધશ્રદ્ધા, આ બધું જ સમજવું ખૂબ જ જરૂરી બની ગયું છે. સમય અહીંયા આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે. ચેવનભાઈ, નિપુણભાઈ, આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રસાદમાં ભેળસેળ અને આ સાથે જ ધાર્મિક લાગણીઓની સાથે છેડા, હિન્દુઓની આસ્થા ઉપર ફરી એક વખત સવાલ અને એમની સાથે જ જોડાયેલી ઘણી બધી લાગણીઓ પર વિવાદ. આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, તેને અટકાવવા માટે પ્રયાસો તો થવા જોઈએ, પણ મને લાગે છે કે આ દરેકે દરેક હિન્દુ ધર્મની સાથે જોડાયેલો વ્યક્તિ એની પણ જવાબદારી છે કે એ પોતે પણ આ લાગણીઓને સમજે અને તેની સાથે જ જ્યારે પણ એવું કંઈક બની રહ્યું હોય કે પછી મંદિરમાં આપણે જઈ રહ્યા હોય અને ત્યાં પણ આપણે કંઈક એવું જોઈ રહ્યા છે તો એના વિરુદ્ધ પણ આપણે અવાજ ઉઠાવીએ. અને મંદિરોની સાથે જોડાયેલા ધર્મગુરુ અને મહારાજો અને તેની સાથે જે જોડાયેલા ટ્રસ્ટીઓ છે એમને પણ સમજવું જોઈએ કે જ્યારે તમે મંદિરની સાથે જોડાઓ છો ને ત્યારે એ વ્યાપાર નથી હોતો, એ તમારે તમને જે કંઈ પણ મળી રહ્યું છે ને એ ભગવાનની શ્રદ્ધા છે અને પછી એ તમારી સેલરી નથી હોતી. આ બધી જ બાબતોને સમજવી ખૂબ જ જરૂરી છે અને પ્રસાદમાં થતી ભેળસેળ અને હિન્દુઓની આસ્થાની સાથે થતા ચેડા તેને અટકાવવું ખૂબ જ જરૂરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.